ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। नमस्कार, यूथ एजुकेशन में आपका हार्दिक स्वागत है। अगले वीडियो में हमने क्या देखा था तो के साहेब आगला वीडियो में अपने जे आ हवाला ने हवाला नीति नी असर छे ने एने हूँ अगाउनो पाठ पूरो करेलो हतो। हवे बाकी ना जे हवाला छे ए आपणे आ वीडियो में पूरा करवाना छे। ओके, चलो जोईए। तो अगाउना वीडियो में आपणे आई थिंक 15 सुधी पूरु करेलू, 16 थी आजे लईए। तो के 16 अंगत वपराश माटे माल मालनी नोंध बाकी होय। ओके, कोई भागीदार छे, सॉरी भागीदार 12 कोई मालिक छे, ए मालिक अंगत वपराश माटे माल लई जाय छे। ओके, चलो अंगत वपराश माटे माल लई जाय तो एने याद करो चेप्टर नंबर 2। घणी वक्त हूँ बोलतो रहीश चेप्टर नंबर 2 पहला भागनू चेप्टर नंबर 2, बीजा भागनू तो घसाराना हिसाब छे। ओके, चेप्टर नंबर 2 एमां शुं हतुं के मालनी अन्य रीते जावक, खरीदीमां घटाड़ो, खरीद खातू त्यारे जमा थतुं हतुं, परंतु अहींया खरीदीमांथी बाद करवानुं छे। वेपार खातानी उधार बाजु खरीदी तमे जोई हशे, अने जो कोईए वेपार खातानो वीडियो न जोयो तो वीडियो जोई लेजो के खरीदी प्लस नहीं नोंधायेल खरीदी, माइनस भूलथी नोंधायेल खरीदी, माइनस खरीद परत, माइनस मालनी अन्य रीते जावक। ओके, एमां मालनी अन्य रीते जावक में कयो कयो हतो तो के मालनी अन्य रीते जावक में चोरी थी गयेल माल, आग थी बळी गयेल माल, अकस्मात में नाश पामेल माल, त्यार पछी अंगत वपराश माटे लीधेल माल, धर्मादामां आपेल माल, ए बधा ज मालनी अन्य रीते जावक छे। અને બધામાં ખરીદીમાંથી ઘટાડો થશે। રેડી, તો પહેલી અસર જોઈએ। ઓકે, અંગત વપરાશ માટે માલિક માલ લઈ જાય છે એનો મતલબ એમ થાય કે માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ, એટલે લખ્યું છે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવું। ઓકે, ચલો બીજી અસર ક્યાં, તો કે અંગત વપરાશ માટે માલિકનો અંગત વપરાશ એટલે ઉપાડ કહેવાય। રેડી, તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડ લખેલો છે, પહેલાં મૂડી, મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો, પછી બાદ કરી અને નીચે લખેલું છે ઉપાડ, ઉપાડમાં વધારો, ઉપાડ પર વ્યાજ। રેડી, તો ઉપાડમાં વધારો જે છે ને ત્યાં લખી નાખવાનું, ઉપાડમાં વધારો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં વધારો। ત્યાર પછીનો હવાલો છે ચોરાઈ ગયેલ માલ, ઓકે વેચા નથી। રેડી, આ ઉપાડથી ગયો છે, આ ચોરાઈ ગયો છે। ઓકે, ચોરાઈ ગયેલ માલ, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ, તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું। અને બીજી અસર, માલ ચોરાઈ જાય છે એટલું આપણું નુકસાન, એટલું આપણું શું થાય નુકસાન। અને બધાને ખબર છે કે નુકસાન કઈ બાજુ આવે, તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું ચોરીથી થયેલ નુકસાન। રેડી, ત્યાર પછી છે જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ, એને પણ માલની અન્ય રીતે જાવક કહેવાય છે। માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। ઓકે, ચાલો પહેલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, અને બીજી અસર ક્યાં લખશું, તો કે જેટલો માલ આપણે મફત આપ્યો એટલો આપણને નુકસાન તો થયું ને ભાઈ। ઓકે, ચાલો બીજી અસર ક્યાં આવશે, તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી ધર્માદામાં વહેંચેલ માલ, એને પણ કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા આમ નોંધમાં, ખરીદીમાંથી બાદ પાકા સરવૈયામાં। રેડી, તો પહેલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કે ધર્માદામાં આપેલ માલ। ત્યાર પછી આગમાં બળી ગયેલ માલ, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। રેડી, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન। ત્યાર પછી ઘણી વખત કેવું થાય છે કે માલ આગમાં બળી જાય છે અને આપણે એનો વીમો ઉતરાવેલો હોય છે, તો વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની આવે, જોવે અને પછી દાવો મંજૂર કરે કે અમે કેટલા રૂપિયા આપશું એવું। ઓકે, તો પહેલી કન્ડિશન કઈ છે કે માલ આગમાં બળી જાય,
અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે. વીમા કંપની કેટલો દાવો મંજૂર કરે? સંપૂર્ણ, એટલે કે તમારું જેટલું જેટલું નુકસાન થયું છે એટલું અમે આપી દઈશું એવો વીમા કંપની કે. તો સૌ પ્રથમ પહેલી અસર, માલ આગમાં બળી જાય છે, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. ઓકે, ચાલો પહેલી અસર, વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી બાદ. બીજી અસર, હવે વીમા કંપની દાવો મંજૂર કર્યો, રેડી? તો આપણે વીમા કંપનીને લેવા કહેવાનું ને કે વીમા કંપની લાવ પૈસા, લાવ એટલે લેવાના, લેવાના એટલે લેણું. ઓકે, તો બીજી અસર ક્યાં આવે? તો કે વીમા કંપની પાસેથી લેવાના છે, લેવાના એટલે લેણું, મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની એવું લખી અને જેટલા રૂપિયાનો દાવો હોય એ લખી નાખવાનો. હવે બીજી કન્ડિશન કહી છે કે માલ આગમાં બળી જાય છે અને વીમા કંપની અંશતઃ દાવો, કેવો દાવો? અંશતઃ દાવો મંજૂર કરે છે. એટલે કે અડધો દાવો, 50%, 25%, 20%, 70% એવો દાવો મંજૂર કરે કે અમે એટલી રકમ આપશું. ઓકે, ફોર એક્ઝામ્પલ માની લ્યો કે આપણે 100-100% માલ બળી ગયો. ઓકે, વીમા કંપની આવી, જોયું, એટલે વીમા કંપનીએ શું કીધું કે અમે 70% દાવો મંજૂર કરીએ છીએ. વીમા કંપનીએ શું કીધું? અમે 70% દાવો મંજૂર કરીએ છીએ. તો બાકીના ભાઈ 30%નું શું થશે? હવે આ 30% શું કહેવાય? તો કે નુકસાન. આ 30%નું શું થયું? નુકસાન. ચાલો કઈ રીતે લખાય? સૌ પ્રથમ માલ આગમાં બળી જાય છે, માલ આગમાં બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. સોરી, એ આમ નોંધમાં ખરીદ ખાતું જમા એ છે જ, પણ આમ નોંધમાં અહીંયા ખરીદીમાંથી બાદ થઈ ગયું. વેપાર ખાતાની ઉધાર બાજુ, ખરીદીમાંથી બાદ. હવે બીજી વસ્તુ, વીમા કંપની આવી, વીમા કંપનીએ કીધું કે અમે 70% રકમ આપશું, તો આપણે શું કહેવાનું? લાવો. વીમા કંપની પાસેથી લેવાના, લેવાના એટલે લેણું, મિલકત લેણા બાજુ 70% રકમ લખવાની. આ ઉદાહરણ માટે છે. ઓકે, આ શેના માટે છે? ઉદાહરણ માટે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની એવું લખવાનું અને દાવાની રકમ, એ લોકો જેટલા રૂપિયાનો દાવો મંજૂર કરેલો હોય એ રકમ. ત્રીજી અસર ક્યાં લખશું? તો કે ત્રીજી અસર, આ 30%નું નુકસાન તો ગયું ને. ઓકે, આ ફક્ત ઉદાહરણ છે, મેં ખાલી ઉદાહરણ આપેલું છે કે એટલું જે નુકસાન ગયું છે એ નુકસાન. તો કે સાહેબ, બધાને ખબર છે કે ખર્ચ કે નુકસાન આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ત્રીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જેટલી પણ આપણને નુકસાની થયેલી હોય એ રકમ લખવાની. ઓકે, ચાલો થઈ ગયું કે વીમા આગમાં માલ બળી જાય ત્યારે માલ આગમાં બળી જાય, વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર કરે ત્યારે માલ આગમાં બળી જાય, વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે ત્યારે. ત્યાર પછી છે સ્ટેશનરી સ્ટોક. ઓકે, તો તમે વેપાર ખાતું જોયું, વેપાર ખાતા પછી નફા નુકસાન ખાતું જોયું અને નફા નુકસાન ખાતામાં હતું સ્ટેશનરી છપામણી ખર્ચ માઇનસ સ્ટેશનરી સ્ટોક. ઓકે, આ એ જ છે. ચાલો પહેલી અસર ક્યાં? સ્ટેશનરી સ્ટોકની. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી અને છપામણીમાંથી માઇનસ એટલે કે બાદ કરવાનું. અને બીજી અસર ક્યાં? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજી અસર ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક એવું લખવાનું. રેડી? સ્ટોક છે એટલે કે આપણી ચાલુ મિલકત છે એટલા માટે. ત્યાર પછી નફા પર ચૂકવવાનું કમિશન. નફો હોય આપણે ધંધો, નફો થયો હોય એમાંથી આપણે કમિશન ચૂકવવાનું. ઓકે, ચાલો ચૂકવવાનું એટલે કે આપણે તો ખર્ચો થાય ને. હા, ખર્ચો ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને બીજી વાત કે આપણે ચૂકવવાનું એટલે આપણે દેવાના. ઓકે, દેવાના એટલે દેવું. બીજી અસર ક્યાં આવશે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ત્યાર પછી જે ભાડાપટ્ટાની મિલકતની માંડવાળ. જો સ્થિર મિલકત હોય ને એ સ્થિર મિલકતમાં ઘસારો લાગે. રેડી? અદ્રશ્ય મિલકત અને આ ભાડાપટ્ટાની જે મિલકતો છે એમાં માંડવાળ એવો શબ્દ ગણાય, પરંતુ માંડવાળ એક પ્રકારનો ઘસારો છે. રેડી? એવું આપણે સમજવાનું કે માંડવાળ એ એક પ્રકારનું કેવું છે? ઘસારા જેવું છે. ઓકે, ચાલો ભાડાપટ્ટાની મિલકતની માંડવાળ. ચાલો પહેલી અસર, તો કે જેટલી માંડવાળ કરી હોય, જેટલા ઘસારા જેવું થયું હોય એ ઘસારો એક પ્રકારનું નુકસાન, માંડવાળ પણ એક પ્રકારનું નુકસાન. નુકસાન લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ.
तो पहली असर नफा नुकसान खातानी उधार बाजू अने बीजी असर भाड़ापट्टानी मिलकत छे मिलकत आपणे लखीए छे मिलकत लेणा बाजू हेडी तो ए मिलकतमांथी जेटली मांडवाळ करेली होय एटली आपणे बाद करी देशुं। पाक्का सरવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ ત્યાર પછી છે નફામાંથી સામાન્ય અનામત ખાતે લેવાની રકમ। ઘણી વખત આપણને હવાલામાં એવું કહે છે કે ચોખ્ખો નફાની એટલા ટકા રકમ કા એટલા રૂપિયા કા એવું ડાયરેક્ટ કહી દે છે કે સામાન્ય અનામત ખાતે લઈ જવા। ઓકે તો કાંઈ વાંધો નહીં, એટલા રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવાના। તો પહેલી અસર ક્યાં આવશે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત એવું લઈ નાખવાનું। ઘણી વખત ડાયરેક્ટ કહે છે 5000 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવાના, ઘણી વખત એમ કે નફામાંથી 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની। ઓકે તો પહેલી અસર ક્યાં આવશે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું સામાન્ય અનામત। અને બીજી અસર ક્યાં આવશે તો કે પાકા સરવૈયામાં સામાન્ય અનામતમાં ઉમેરવું। જો સામાન્ય અનામત પાકા સરવૈયામાં આપી હોય તો પાકું સરવૈયું હતું એમાં સૌ પ્રથમ મૂડીનું કોષ્ટક હતું, ત્યાર પછી બધી અનામત અને ભંડોળ હતું, એમાં સૌ પ્રથમ સામાન્ય અનામત હતું એમાં ઉમેરવું। અને જો ન હોય તો આપણે લખી નાખવાનું મૂડી દેવા બાજુ સામાન્ય અનામત। ઓકે ચાલો, એટલા આપણે હવાલા અને હવાલાની અસર આપણે 26 જોઈ। આની પછીનો જે વિડીયો છે એ ખાસ નોંધ, એમાં ટૂંકમાં કઈ રીતે યાદ રાખવું, જો ખાસ નોંધ તમે પાકો કરશો અને જે કોષ્ટક આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકા સરવૈયામાં અંદરના જે નાના નાના આપણે લખાવેલા છે એ કોષ્ટક પાકા કરશો તો મોસ્ટ ઓફ ઘણું ખરું તમને પાકું સરવૈયું આવડી જશે। ઘણી સ્કૂલમાં 11 માર્કનું અને ઘણી સ્કૂલમાં 12 માર્કના પાકા સરવૈયા પૂછાય છે, રેડી વાર્ષિક હિસાબ પૂછાય છે, પાકું સરવૈયું તો એમાં આવી જ જવાનું છે। ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ।